જી સર શું કહેશો ખાસ જૂનાગઢનો જે બનાવ બન્યો છે રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી દરમિયાન મીડિયાના મિત્રો કવર કરવા માટે આવેલા તે સમયે પોલીસના બંદોબસ્ત દરમિયાન દુર્ભાગ્યપૂર્ણ ઘટના બનેલી અને જેમાં જે સીસીટીવી વિડીયો ફૂટેજ વગેરે જોતા પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવેલો જેની ગંભીર નોંધ રાજ્ય સરકારે અને ઉચ્ચ પોલીસ અધિકારીએ તમામે લીધેલી અને જે તે સમયે જ કહેલું કે ભાઈ આ અંગે પોલીસના આવા પ્રકારના એક્શનને કે આવા પ્રકારની કાર્યવાહીને કોઈપણ રીતે સ્વીકારી શકાય નહીં, ચલાવી શકાય નહીં. એટલે પ્રાથમિક વિડીયોનો અભ્યાસ કર્યા પછી અને આજે પ્રાથમિક તપાસ દરમિયાન જે લોકો ઉપર લાઠીચાર્જ થયો એમના નિવેદન વગેરે મેળવ્યા પછી પ્રથમદર્શીએ PSI અને જે કર્મચારીઓ લાઠી મારી છે એ કર્મચારીઓ ઇન્વોલ્વ જણાય છે તો તેઓ વિરુદ્ધમાં ASP રવિ તેજા દ્વારા પ્રાથમિક તપાસ ચાલી રહી છે અને SPA અત્યારે એની પ્રાથમિક તપાસના રિપોર્ટના આધારે અમારી ઉચ્ચ અધિકારીની સૂચનાથી એને ફરજ મોકૂફ કરવાનો નિર્ણય લીધેલો છે અને તાત્કાલિક જલ્દીમાં જલ્દી આ કાર્યવાહી કાગળની હાલ ચાલુમાં જ એ પૂર્ણ થશે. આ એક દુઃખદ બનાવ હતો. પોલીસ અને મીડિયા એ સમાજને બે મહત્વના અંગ છે. મીડિયા સમાજને સત્ય હકીકત જણાવે છે, પોલીસ સમાજનું રક્ષણ કરે છે. આ બંને વિભાગો એકમેકના અભિન્ન અંગ છે. સમગ્ર રાજ્યમાં કદાચ મેં જ્યાં નોકરી કરી ત્યાં તમામ પત્રકાર મિત્રો મારા મિત્રો છે અને દરેક પોલીસ ઓફિસરના મિત્રો રહેતા હોય છે. એટલે આ ઘટના છે એ બહુ દુઃખદ છે, ખેદપૂર્ણ છે અને હું આશા રાખું છું કે મીડિયાના હૃદયમાં પણ આ બાબતમાં કોઈ રંજ નહીં રહે, પોલીસ પણ આ બાબતમાં કોઈ રંજ નહીં રાખે અને ફરી પાછું સુમેળભર્યું સુચારુ સંબંધોની એક પરંપરા ચાલુ રહેશે. થેન્ક યુ. ઓકે.